नमस्कार, अराउंड गुजरात साथे हूँ छु मासूम। समाचारों की शुरुआत करिए हेडलाइंस थी। મોબાઈલમાં રમાતા ઓનલાઈન ગેમિંગને જુગાર વિરોધી ધારા હેઠળ લાવી જેલની સજામાં 2 વર્ષ સુધીનો વધારો કરવા લો કમિશનની ભલામણ। સત્ર તોફાની બનાવવાના એંધાણ। 2 માર્ચે શરૂ થતા વિધાનસભાના સત્રમાં સરકારને બિન્સમાં લેવા કોંગ્રેસની તૈયારી। કયા ધારાસભ્યો શું બોલશે તેની ટ્રેનિંગ અપાશે। देश में 9.66 लाख थी वधु ईवी, सौथी वधु 2.76 लाख यूपी में, गुजरात में 17,000। दिल्ली में हिट एंड रन नो डराव तो वीडियो। भूतपूर्व आईएसए कार थी युवक ने टक्कर मारी, 200 मीटर सुधी ढसड़ी ने लई गया, त्यारबाद घटनास्थले थी भागी छूटा। पति की क्रूरता, घर में पत्नी ने सड़गामी रो तो पड़ोसीओ पूछू के दुर्गंध मारे छे, तो कहू मांस रांधी रो छु, जैसे जुड़ तो चौंकी उठ्या। शुरुआत करिए महत्वना समाचार थी। तो वडोदरा जिल्लाना लोको माटे राहतना समाचार मळी रह्या छे। 14 फेब्रुआरी थी वडोदरा छोटाउदेपुर ट्रेन नी शुरुआत थशे। तो 2 वर्ष बाद पुनः शुरू करवामां आवशे डेमू ट्रेन। तो कोरोना काळ बाद बंद करवामां आवी हती ट्रेन, तो रोज 4 शेड्यूलमां दोड़ाववामां आवशे ट्रेन। तो वडोदरा जिल्लाना लोको माटे सारा अने राहतना समाचार मळी रह्या छे। 14 फेब्रुआरी थी वडोदरा छोटाउदेपुर ट्रेन नी शुरुआत करवामां आवशे। 2 वर्ष बाद पुनः शुरू करवामां आवशे डेमू ट्रेन। तो कोरोना काळ बाद बंद करवामां आवी हती ट्रेन, तो रोज 4 शेड्यूलमां दोड़ाववामां आवशे ट्रेन। મલ્ટીનેશનલ કંપની દ્વારા કાશ્મીરની આઝાદીને ટેકો આપવા બદલ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ કાર્યક્રમ ગોધરા દાહોદ હાઈવે રોડ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો। મલ્ટીનેશનલ કંપનીઓએ ગત તારીખ 5/2/2022ના દિવસને પાકિસ્તાન કાશ્મીરી એકતા દિવસ તરીકે ઉજવણી કરે છે। તે દિવસે આ કંપનીના પાકિસ્તાન સ્થિત યુનિટોના સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા કાશ્મીરની સ્વતંત્રતા સંબંધિત ભારત વિરોધી પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી। ત્યારબાદ ભારતમાં દેશભક્તો અને આ કંપનીના તેના વપરાશકાર નાગરિકો ભડક્યા હતા, જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એ વાયરલ પોસ્ટને સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યું છે। આ વિરોધના ભાગરૂપે જે તે કંપનીઓ કે જે ભારતમાં પણ સ્થિત છે તેમના ફ્રેન્ચાઇઝના સ્થાન પર જઈને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે એવા સ્ટીકરો કે પ્લેકાર્ડ ચોંટાડી વિરોધ નોંધાવ્યો। આ મામલે ભારતની પ્રાદેશિક અખંડતા અને સર્વભૌમત્વ સાથે જોડાયેલું હોય ત્યારે આ બધી કંપનીઓના સોશિયલ હેન્ડલરોએ ખોટી રીતે ભ્રામક ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ, તેમજ ભારતની ભૂમિ તેમજ વિદેશોને રોકાણ માટે એક સ્વર્ગ સમાન છે, જે મુક્ત વેપાર માટેના એક આદર્શ અને વૈશ્વિક ધારાધોરણ પ્રમાણેનું વાતાવરણ પૂરું પાડે છે। સુરતમાં બીઆરટીએસ બસ ખતરાની ઘંટડી વગાડતી દોડી રહી હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। સાઉથ ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થીઓને અડફેટે લેવાની ઘટનાના 24 કલાકમાં જ અમરોલીમાં બીઆરટીએસ બસે રાહદારી મહિલાને અડફેટે લેતા મોતને ભેટી હોવાનું સામે આવ્યું છે। શનિવારની સવારે બનેલી ઘટના બાદ બીઆરટીએસ બસ સામે લોકોમાં રોષ દેખાતા ડ્રાઈવર ઘટના બાદ સ્થળ પરથી ભાગી ગયો હોવાનું લોકોએ જણાવ્યું છે। તો પોલીસે જણાવ્યું હતું કે બીઆરટીએસ રૂટ પર રેડ કલરની અડફેટ બસની અડફેટે આવેલા હીરાનીબેન તુષારભાઈ વાઘેલા હોવાનું અને અમરોલી કૃષ્ણકુંજ હાઉસિંગમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે। હીરાનીબેન હોસ્પિટલમાં નોકરી કરી જતા કાર્ડનો કોળિયો બન્યા હતા, તેમજ તેમને એક દીકરી હોવાનું પણ અને પતિ બેકરી પ્રોડક્ટમાં માર્કેટિંગ કરતા હોવાનું જાણવા મળ્યું છે। તો બસના ચાલકની શોધખોળ ચાલુ છે। અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સાયકલ યાત્રાથી જનજાગૃતિ અભિયાન કરતા નિવૃત્ત નેવી કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું। રાજુલાના હિંડોળના ચોકડી પાસે આવેલ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા નિવૃત્ત ઇન્ડિયન નેવી કર્મચારી મિલન તાંબે તેમજ તેમના એક સાથી શ્રીરામ આ બંને વ્યક્તિએ કુલ 6,000 કિલોમીટર અને 84 દિવસના પ્રવાસ કરી રાજુલા પહોંચ્યા હતા, અને તેમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સાયકલ ચલાવવાથી આરોગ્યને ખૂબ જ ફાયદો
રહે છે અને સાયકલ ચલાવવાથી નોર્મલી પેટ્રોલની બચત પણ થાય છે તેમજ પ્રદૂષણનો પણ ફાયદો રહેશે અને બીજો ઉદ્દેશ્ય એ છે કે પ્લાસ્ટિક કચરો જે કચરાને કારણે શહેરમાં ગંદકી થાય છે અને પશુ પ્રાણીઓને પ્લાસ્ટિક ખાવાના કારણે મોત પણ થાય છે અને કચરો યોગ્ય રીતે એકત્રિત કરવાથી આ કચરાનું રિસાયકલિંગ થઈને નવું પ્લાસ્ટિક બને છે તો ખાસ કરીને લોકોએ કાગળનો ઉપયોગ કરવો જોઈએ આ લોકોને તેમજ જાગૃતતા લાવવા માટે આ સાયકલ યાત્રા કરવામાં આવી હતી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધરવડી ગામ ખાતે રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા રામેશ્વર તળાવ ખાતે તળાવના વધામણા કરવામાં આવ્યા જેની અંદર તળાવની અંદર પાણી ભરવા માટે પાઇપલાઇન નવી નાખવામાં આવી તે તાજેતરમાં નવા ચૂંટાયેલા ગ્રામ પંચાયત સરપંચ નૈનાબેન વિજયભાઈ પરમાર પોતાના સહખર્ચે તળાવ ભરાવવા માટે પાઇપલાઇન નાખવામાં આવ્યું તેનું ઉદ્ઘાટન રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ સહિત ગ્રામ પંચાયતના સદસ્યો ગ્રામજનોની ઉપસ્થિતિની અંદર ગામના વિકાસના કાર્યોની શરૂઆત ગામના નવા ચૂંટાયેલા સરપંચ દ્વારા પોતાના ખાતે શરૂ કરવામાં આવી સાથે સાથે રાધનપુર તાલુકાના ધરવડી ગામ ખાતે ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ગ્રામ પંચાયતના સરપંચના હસ્તે નવીન લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત પણ ગ્રામના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ આ પ્રસંગે સમગ્ર ગ્રામજનો તેમજ તલાટીકમ મંત્રી ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સદસ્યો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા વાપીમાં સપ્તાહ પહેલા નિહાલ એન્જિનિયરિંગ કંપનીના માલિક સહિત ચાર લોકોએ ચાર સગીર યુવકોને ચોરીના ગુનામાં અર્ધનગ્ન કરી ઢોર માર મારવાનો કિસ્સો હજુ શમ્યો નથી ત્યાં જ વાપીની ફાયર સહિતની સેફટીના મામલે બદનામ વાઇટલ હેલ્થ કેર કંપનીના ચાર લોકોએ એક શ્રમિકને ચોરીની શંકામાં બે દિવસ સુધી ગોંધી રાખી ઢોર માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે વાપી જીઆઈડીસીમાં થર્ડ ફેઝમાં આવેલા વાઇટલ કંપનીમાં 9 વર્ષથી મશીન ઓપરેટરનું કામ કરતા સુનિલ સારોચ નામના શ્રમિક વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં રજૂઆત કરી છે કે ગત શનિવાર રવિવાર બે દિવસ સુધી કંપનીના શંકર બજાજ સંજય ડોડિયા લેબર કોન્ટ્રાક્ટર રાહુલ અને સિક્યોરિટી ગાર્ડે તેમને ગોંધી રાખી કંપનીમાં અને છરીની એક રૂમમાં પૂરી ઢોર માર માર્યો છે માર મારનારાઓએ તેમના પર વાલ્વની ચોરીની શંકા રાખી આ માર માર્યો હતો તો સાથે જ જે ચોરી તેમણે કરી નથી તે ચોરીની કબૂલાત કરાવી રિઝાઇન લેટર લખાવી લેતા હાલ તેનો પરિવાર નોંધારો બન્યો છે કોરોના સંક્રમણને કારણે લોકો હવે માનસિક રીતે એટલા તણાવમાં આવી ગયા છે કે ઉજવણી કરવાની એક પણ તક જતી કરવા તૈયાર નથી તો વેલેન્ટાઇન ડેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થિનીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી પોતે બનાવેલા વસ્ત્રો પહેરીને કેટવોક પણ કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓનો અનોરો ઉત્સાહ તેમજ જબરદસ્ત જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓ ઉજવણીની એક પણ તક જવા દેવા તૈયાર નથી પોતાના મિત્રો સાથે ઉજવણી કરવા માટે ક્યારે કોઈ કસર બાકી રાખતા નથી તો 14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવતી હોય છે તે પહેલા જ સુરતમાં તેને લઈને જોશીલો માહોલ જોવા મળી રહ્યો છે સુરતની ફેશન ડિઝાઇનિંગના અભ્યાસ સાથે જોડાયેલી વિદ્યાર્થિનીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં તેમણે પોતે તૈયાર કરેલા વસ્ત્રો પહેરી કેટવોક કર્યું તેમજ પહેલા વર્ષથી લઈને ત્રીજા વર્ષ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા કેટવોક કરીને ઉજવણી કરી હતી વેલેન્ટાઇન ડેના દિવસે મહદ અંશે રેડ કલરની થીમ જોવા મળતી હોય છે તેમાં વિદ્યાર્થીઓને પણ એ જ રીતે તે જ પ્રકારના કલરના કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા અમદાવાદના કૃષ્ણનગરમાં 14 વર્ષની સગીરાને બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચરતા 3 આરોપીની પોલીસે કરી છે ધરપકડ તેમજ આરોપીઓ સગીરાને ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરી દુષ્કર્મ આચરતા હતા પોલીસે હાલ 3 આરોપીને ઝડપી લીધા છે આરોપીઓમાં સગીરાના કાકાનો મિત્ર પણ સામેલ છે પોલીસે પકડેલા આરોપી સાગર પટેલ રાજનેશ ધાણાની અને ધ્રુવી ઉર્ફે ટીડી ઢાંકેશાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું આરોપીએ 14 વર્ષીય સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરતા હતા ઘટનાની વાત કરીએ તો આ 3 આરોપી સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરતા હતા સગીરા આરોપીઓના માનસિક ત્રાસથી કંટાળી પોતાના પરિવારજનોને જાણ કરાતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો પોલીસે 3 આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીઓની અટકાયત કરી છે ભરૂચ જિલ્લામાં કોરોના કેસોની સંખ્યા ઘટતા રાત્રિ કરફ્યુ ઉઠાવી લેવાની પહેલી રાતે જ કોવિડ સ્મશાનમાં એક વૃદ્ધાનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોરોનાની ઓટ વચ્ચે છેલ્લા 4 દિવસથી રોજનું એક મોત નોંધાઈ રહ્યું છે જિલ્લામાં ત્રીજી લહેરમાં 25 લોકોના કોરોનાથી મોત થયા છે
भरूच जिल्लामां पण त्रीजी लहेरनो कहर ओछो थई गयो छे। तेम सत्तावार पॉजिटिव केसो सरेराश 20-30 वच्चे आवी रह्या छे। केसो घटवा छतां मृत्युआंक छेल्ला 4 दिवसथी रोज नोंधाई रह्यो छे। गईकाले पण मोडी रात्रे भरूचना कोविड स्मशानमां 72 वर्षीय मंजुलाबेन प्रजापतिना मृतदेहने कोविड प्रोटोकॉल प्रमाणे अंतिम संस्कार अपायो हतो। तेमज वृद्धाने कोरोना पॉजिटिव आव्या बाद गत 1 फेब्रुआरीथी सेवाश्रम होस्पिटलमां सारवार हेठळ हता। जो कि तेमने रसीनो एक पण डोज नहोतो लीधो तेवुं सामे आव्युं छे। तेमज जिल्लामां सत्तावार त्रीजी लहेरमां 25 लोकोना कोरोनाथी मौत थया छे। सीएनजी गेसना भावमां सतत थई रहेला वधारा विरोधमां शहेरना रिक्षा चालको अलकापुरी खाते आवेला सीएनजी गेस पंप पर एकत्र थया हता अने सीएनजी गेसना भाव वधारानो प्रचंड विरोध कर्यो हतो। रिक्षा चालकोए जणाव्युं हतुं के आगामी दिवसोमां सीएनजी गेसना भावमां करवामां आवेल भाव वधारो परत खेंचवामां नहीं आवे तो उग्र आंदोलन करवामां आवशे। पेट्रोल डीजल अने सीएनजी गेसना भावमां सतत वधारो थई रह्यो छे। परिणामे सीएनजी संचालित रिक्षा चालकोने रिक्षा चलावीने पोतानुं गुजरान चलावानो मुश्किल थई गयो छे। सीएनजी गेसना भावमां थयेला वधारा अंगे रिक्षा एसोसिएशन द्वारा अवारनवार भाव वधारो परत खेंचवा माटे रजूआतो करवामां आवी छे, परंतु भावमां घटाडो न थता रिक्षा चालकोमां भारे रोष भभूकी उठ्यो छे। छोटाउदेपुरना घेलवाट मुकामे बाइक अने बॉलेरो पिकअप वान वच्चे अकस्मात सर्जाता त्रणने नानी मोटी इजाओ थवा पामे छे। छोटाउदेपुरथी मुख्य मथक अडीने आवेला घेलवाट मुकामे बॉलेरो पिकअप वान आरजे 41GA4219 अने हीरो होंडा डिलक्स वच्चे अकस्मात सर्जायो हतो, जेमां बॉलेरो वान पलटी खाई जवा पामी हती अने मोटरसाइकलने पण नुकसान थवा पाम्युं हतुं। अकस्मातमां बॉलेरो पिकअप वानमां बेसेल एक व्यक्ति तेमज मोटरसाइकल पर सवार बे व्यक्तिओने नानी मोटी इजाओ थता छोटाउदेपुरना खानगी होस्पिटल खाते सारवार माटे खसेडवामां आव्या हता, जेमां तबीबने गंभीर इजाओ जणाता वधु सारवार माटे रिफर करवामां आवेल होवानुं सूत्रોએ જણાવ્યું હતું। राज्य सरकारे आणंद जिल्लानी ग्राम पंचायतोमां गटर उभराई जाय के पछी खाड़कूवानी सफाई कामगीरी थई शके ते माटे 351 ग्राम पंचायत वच्चे मात्र रूपिया 25 लाखनुं एक ड्रेनेज मशीन आप्युं हतुं। ते पण सत्ताधारी पक्षे मळतियाओने लाभ थाय ते माटे नाळ ग्राम पंचायतने आपी देता विवादनो मधपूडो छंछेडायो छे। कारण के उमरेठ, खंभात, आंकलाव, आणंदना तालुकाना गामोने जो हवे ड्रेनेज मशीन जोईतुं हशे तो हवे नाळ सुधी लांबा थवुं पड़शे। अलबत्त एम कहेवाय के नाळ ग्राम पंचायत इच्छे तो ज मशीन मोकलशे। आणंद जिल्ला पंचायतनी राज्य सरकार द्वारा गामडाओमां स्वच्छता जळवाई रहे ते माटे गामडानी गटरो, खाड़कूवा के ड्रेनेज लाइननी सफळ सफाई माटे ग्राम विकास एजेंसी मार्फते 351 गामनी सफाई माटे जिल्ला पंचायतना रूपये 25 लाखनुं एक आधुनिक ड्रेनेज मशीन आप्युं हतुं। परंतु हालना भाजपना सत्ताधीशो द्वारा कमिटी बनावीने नाळ ग्राम पंचायतने निभावणी खर्च भोगववानी शर्ते आपी देवामां आव्युं छे। आटली मोटी जिल्ला पंचायत छे तेमां विशाळ जग्या छे, त्यारे नाळ गामने मशीन केम आप्युं ते बाबतमां हाल पंचायतोमां टॉकिंग पॉइंट बन्यो छे। तेमज हवे जो उमरेठ, अंकलाव के पछी पेटलाद सिवायना अन्य कोई पण तालुकामां ग्राम पंचायतोने ड्रेनेज मशीन जोईतुं हशे तो हवे तेमने फरजियातपणे नाळ सुधी लांबा थवुं पड़शे। आणंद जिल्लाना मोगरी गामना 200 वर्ष जूना ऐतिहासिक वडने बचाववा युवा आगळ आव्या छे। आणंद जिल्लाना मोगरमां आवेला 200 वर्ष उपरांतना जूना ऐतिहासिक वड वृक्षनुं विकासना नामे निकंदन काढवामां आवी रह्युं छे, जेना संदर्भमां मोगर गामनी युवाओ, विद्यार्थीओ तेमज आगळ आवीने आ वृक्षने बचाववा सांसदने रजूआत करी अने कलेक्टरने आवेदनपत्र आप्युं हतुं, जेमां आ वृक्ष साथे गाम लोकोनी लागणी जोडायेली होवाथी विकासना नामे तेने कापी विकास कार्य करवा सामे आंदोलननी चीमकी उच्चारवामां आवी हती। सीनोरना सुप्रसिद्ध नायाजी मंदिर कुकश द्वारा सादलेथी कुकशवाना मार्गे निर्माण पामनारा भव्य प्रवेश द्वारनुं शास्त्रोक्त मंत्रोच्चार साथे खातमुहूर्त करवामां आव्युं हतुं। संतपथ सनातन धर्मना मुख्य 4 धामो पैकीनुं संत नायाजी महाराजनुं धाम वडोदरा जिल्लामां सीनोर तालुकाना कुकश गाम गामे आवेलुं छे, जेमां कानम, मेवा, चरोतर प्रदेश उपरांत देश विदेशमां वसता सतपंथ भक्तो अटूट श्रद्धा धरावे छे। कशुक मुकामे आवेला नायाजी महाराज मंदिरना आचार्य गादीपति पूज्य शिवरामदासजी महाराजना अथाग प्रयत्नों अने दाताओना सहयोगथी आ स्थाननो सविशेष विकास थयो छे अने आजे पण विकास प्रवाह अविरतपणे चालु जोवा मळी रह्यो छे। धारासभ्य सहित तालुका जिल्लाना आगेवानो अने संतपथ समाजनी मोटी उपस्थिति वच्चे सादलीथी कुकशवाना मार्गे 3 रस्ता पर नजीकना दिवसोमां निर्माण पामनारा भव्यति भव्य प्रवेश द्वारनुं शास्त्रोक्त मंत्रोच्चार
અને પૂજા વિધિ સાથે પૂજ્ય શિવરામદાસજી મહારાજના સાનિધ્યમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તો અરાઉન્ડ ગુજરાતમાં આજે બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।